તમે જેને ફોટોમાં જોઈ રહ્યા છો એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જો કે ભૂતપૂર્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી જે ચાવડા છે. નામ ચતુર છે એટલા માટે જેમણે પક્ષ છોડી દીધો છે અને ટૂંક સમયની અંદર અમુક સમાચારો પણ આવી જશે. એવામાં લોકસભા પહેલાં ઘણા બધા રાજકીય ખેલ થવાના છે જે ગુજરાતની અને દેશની જનતાએ જોવાના છે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસના બે વધુ નેતા હમણાંની અંદર જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાઈ રહ્યા છે. કોણ છે બે નેતા અને શા માટે તેમનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો પ્રેમ જે છે એ શા માટે વધી ગયો છે, વિસ્તારથી વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર હમણાં થોડા દિવસથી કોંગ્રેસમાં રહી અને સોશિયલ મીડિયામાં અપ્રત્યક્ષ રીતના ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરી રહ્યા છે. તેમના ફોટો ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે પણ દેખાય છે, તેમના નિવેદનો પણ ભારતીય જનતા પાર્ટી તરફના દેખાઈ રહ્યા છે. સામેની બાજુ આપણે અમરીશ ડેરની વાત કરીએ તો એનું પણ કંઈક એવું છે, એમના તેવર પણ ભારતીય જનતા પાર્ટી તરફના લાગી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર. હવે લોકસભા પહેલાં બંને નેતાના ખેલ પડી જવાના છે એવા સમાચારો આના કારણથી વાયરલ થઈ રહ્યા છે. જાન્યુઆરી 18ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામભાઈ મોકરિયા સાથે અર્જુન મોઢવાડિયા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં રમેશભાઈ ઓઝાની કથા હતી અને આ જ કથામાં અર્જુનભાઈ મોઢવાડિયા રામભાઈ મોકરિયા સાથે જોવા મળ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે રાજકોટ વિસ્તારથી. તેની પહેલાં અર્જુનભાઈ મોઢવાડિયાની 10 જાન્યુઆરીની ટ્વીટ કરે ને, જ્યારે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર થઈ રહી હતી ત્યારે જયરામ રમેશના ભગવાન રામ અને રામ મંદિર પર નિવેદન પર ટ્વીટ કરી અને તેમણે કહ્યું હતું કે આવું ન કહેવું જોઈએ એમ. તેમણે તો સલાહ આપી હતી કે આવું ન કરવું જોઈએ, કોંગ્રેસને રાજનીતિક નિવેદનોથી દૂર રહેવું જોઈએ. હમણાં થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ એમના ફોટો છે વાયરલ થયા હતા, ત્યારે પણ અર્જુન મોઢવાડિયા છે એ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા. બીજા નેતાની આપણે વાત કરીએ, એમનું નામ છે અમરીશ ડેર, રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે. એક સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તો જાહેર મંચ ઉપરથી એવું કહી દીધું હતું કે મેં તો બસમાં રૂમાલ રાખ્યો હતો પણ અમરીશભાઈ બસ ચૂકી ગયા. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર. હવે વાત કરીએ 10 જાન્યુઆરીની, જ્યારે જયરામ રમેશના સ્ટેટમેન્ટ પર અમરીશભાઈ ડેરે ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે, માટે સ્વાભાવિક છે કે ભારતભરના અગણિત લોકોની આસ્થા છે એ મંદિર સાથે અને રામ સાથે જોડાયેલી છે. કોંગ્રેસના અમુક નેતાઓએ ખાસ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઈએ અને જનભાવનાનું હું દિલથી સ્વાગત કરું છું. આવા નિવેદનો મારા જેવા કોંગ્રેસના કાર્યકર્તા માટે નિરાશાજનક છે. હવે સીઆર પાટીલ તો પોતાની વાત રાખી ચૂક્યા છે કે ગમે એમ કરી અને હું અમરીશભાઈને બસમાં બેસાડવાનો છું, તો હવે ભારતીય જનતા પાર્ટીની બસમાં લોકસભા પહેલાં બે નેતા સવાર થશે કે કેમ એ તો સમય જ દેખાડશે. પણ તમને શું લાગે છે, કેટલા નેતાઓ આમાંથી આમ કરી શકે છે? તમારી રાજકીય સમજ જે છે, સૂઝબૂઝ છે એ મુજબ અમને કમેન્ટ કરી અને જણાવો તમને શું લાગે છે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ગુજરાત દેશ અને દુનિયાના તમામ સમાચાર તમને મળતા રહેશે આવી રીતના. ધન્યવાદ.